गुड मॉर्निंग चिल्ड्रन, आज आपणे धोरण बे गणित गम्मत में मळीए छीए। आपणो पाठ छे पाठ पांच पेटर्न। तो तमे पण तमारी गणितनी चोपड़ी में पेज नंबर 30 पाठ पांच पेटर्न खोलो। पेटर्न एटले डिजाइन, भात जेने आपणे कहीए ते। बिन्नी अने गिन्नी घेर जई रही हती। रस्ता में केटलाक माणसोने पगदंडी बनावता जोया। तेमा वापरेली लादीओ जुदा जुदा रंग अने जुदी जुदी भातनी हती। तेमणे आ मुजब जोयुं। आवुं तमे पण जोयुं हशे तमारा शेरीमां, सोसायटीमां, पार्किंगमां आवी रीते ब्लॉकनी अलग अलग गोठवणी करेली होय छे। घेर जईने तेमणे दोरડા पर लटकती तेमनी માતાની साड़ी જોઈ। તેમાં પણ જુદા જુદા રંગની સુંદર ભાત હતી। હવે આગળ જુઓ પેજ નંબર 31। અલગ અલગ ભાત જુએ છે એ લોકો। સાંજે તેઓ બગીચામાં રમી રહી હતી। તેમણે દિવાલ પર લોખંડની જાળી જોઈ। જો જાળીની અંદર પણ સરસ મજાની ભાત છે। જાળી સામે જોઈ બિન્નીએ કહ્યું, આપણા ઘરની બારીમાં આવી જ જાળીઓથી જુદા જ પ્રકારની પેટર્ન બની છે। જુઓ, જાળી એક જ છે, ઉપર જે છે તે ઊભી ગોઠવેલી છે અને નીચે બારી છે તેમાં આડી ગોઠવેલી છે, પણ અલગ જ આખી ડિઝાઇન બની ગઈ છે। આપણે આવી ઘણી પેટર્ન આપણી આજુબાજુ લાદી પર, કપડાં પર, શેતરંજી પર જોઈએ છીએ। હવે નીચે જુઓ, ભોલું એટલે કે ઉંદરનું નામ છે, બિન્નીની માતાની શાલનો એક ભાગ ખાઈ ગયો। ચિત્ર જુઓ અને એ જ પેટર્નનો કયો ટુકડો સાડી સાથે બંધ બેસતો આવે છે તે શોધવામાં બિન્નીને મદદ કરો। ચાલો તો આપણે મદદ કરીએ। ચાર ટુકડા અહીં આપેલા છે। આ સાડીમાં જેવી ભાત, જેવી પેટર્ન છે તેવો જ ટુકડો આપણે શોધવાનો છે। તો જુઓ, આ ભોલુને આપણે મદદ કરીએ। આ ટુકડો આ સાડીને મેચ આવે, ડિઝાઇન બંનેની સરખી છે। ચાલો આગળ જુઓ। પેજ નંબર 32। માધવ દરવાજા પર પેટર્નનો ઉપયોગ કરીને પેટર્ન બનાવવા ઈચ્છે છે। માધવ આવી ડિઝાઇનનો ઉપયોગ કરીને પેટર્ન બનાવવા ઈચ્છે છે। તમે અનુમાન કરી શકશો કે નીચેનામાંથી કઈ પેટર્ન આનાથી ન બનાવી શકાય? પહેલાં તો જે ડિઝાઇન છે એને ધ્યાનથી જુઓ। તો જુઓ, આ પહેલી જે પેટર્ન છે ને આ બની શકે। અને એક સીધી એક ઊંધી, એક સીધી એક ઊંધી એ રીતે ગોઠવેલી છે એટલે એ પણ બની શકે। આ પણ જુઓ, એક આડી ગોઠવેલી છે પણ એક સીધી, અરે એક આ બાજુની દિશામાં, એક આ બાજુની, એક આ બાજુની દિશામાં, ત્યાર પછી બે આ બાજુની દિશામાં, પછી એક આ બાજુની દિશામાં, એટલે આ પણ બની શકે। ત્યાર પછી આ જુઓ, આવી અલગ આ એક જ છે, એકને ચાર દિશામાં ચાર બાજુ ગોઠવી દીધી છે। ત્યાર પછી આ ડિઝાઇન જુઓ, તો આવો જે વળાંક છે આ રીતનો, એવો વળાંક આમાં આપેલો નથી એટલે આ પેટર્ન બની શકે નહીં। કઈ પેટર્ન ન બને? આ તો એની ઉપર તમારે ગોળ કરી દેવાનું છે। ત્યાર પછી નીચે જુઓ, ખાલી ખાનાઓ ભરીને પેટર્ન પૂરી કરો। ચાલો આને જેવી આગળ પેટર્ન છે પહેલી લાઇનમાં જુઓ, આ કઈ રીતની છે, એક પીળો એક ગુલાબી, એક પીળો ગુલાબી, એક ગુલાબી એક પીળો, પછી ગુલાબી પીળો, ગુલાબી પીળો, છેલ્લે ગુલાબી। તો એ રીતની પેટર્ન તમારે આ ખાનામાં ભરવાની આવશે। બીજી લાઇનમાં પેટર્ન જુઓ, તો આ રીતે લીટી કરી અને કેસરી અને લીલો રંગ પૂરેલો છે, તો અહીંયા તમારે લીલો રંગ પૂરવાનો, અહીંયા આવી રીતે લીટી કરવાની, અહીંયા આ રીતે, પછી અહીંયા આ રીતે અને અહીંયા આ રીતે, અને કેસરી લીલો, કેસરી લીલો એ રીતે રંગ પૂરવાનો છે। અને આની અંદર આ પહેલી લીટીમાં જે પેટર્ન છે તે જ પ્રમાણે આમાં પેટર્ન કરવાની છે અને તમારે રંગ પૂરવાના છે। ચાલો ત્યાર પછી આગળ જુઓ, પેજ નંબર 33। પાંદડાની પેટર્ન, એક પાંદડાનો ઉપયોગ કરીને આપણે જુદી જુદી પેટર્ન બનાવી શકીએ। પાંદડાની પાંચ પેટર્ન જુઓ, પાંચ પ્રકારની બનાવી, પાંદડું એક જ છે, પેટર્ન અલગ અલગ બનાવી છે। તો જુઓ, પહેલું સીધું પાંદડું, પછી ઊંધું, સીધું ઊંધું, સીધું ઊંધું, બીજામાં એક સીધું એક આડું, એક સીધું એક આડું, ત્રીજામાં ત્રાંસા ગોઠવ્યા છે, એક નીચે ત્રાંસું, એક આ બાજુ ત્રાંસું, એક નીચે ત્રાંસું, એક ઉપર ત્રાંસું, ચોથામાં બંને પાંદડાને સામસામે ગોઠવીને બનાવી છે, અને પાંચમામાં પણ જુઓ બંને પાંદડાની અણી નીચેની તરફ આવે છે। હવે તમે
તીરનો ઉપયોગ કરી જુદી પેટર્ન તમારી નોટબુકમાં બનાવો. આ તીરનો ઉપયોગ કરીને તમારે નોટમાં પેટર્ન બનાવવાની છે. ચાલો કઈ રીતે બનાવીશું આપણે, તો જુઓ આ પહેલું આ રીતે તીર બનાવો, બીજું આ રીતે, પાછું એક સીધું, એક ઊંધું અને એક સીધું. હવે આમાં જુઓ, એક સીધું, એક આડું, એક સીધું, એક આડું, પાછું એક સીધું. આ રીતે તમે પાંદડાની પ્રમાણે જ બાકીની પેટર્ન પણ બનાવી શકશો. ચાલો ત્યાર પછી જુઓ પેજ નંબર 34. પાંદડાની પેટર્ન છે એના જેવી તીરની પેટર્ન તમારે નોટની અંદર બનાવવાની છે. ચાલો ત્યાર પછી જુઓ પેજ નંબર 34. પેટર્ન જુઓ અને તે મુજબ ખાના ભરો. ચાલો પહેલી પેટર્ન જુઓ, એક લાલ રંગનો ગોળ, ત્યાર પછી આછા પોપટી કલર જેવો છે ચોરસ, ગોળ ચોરસ. તો ફરી અહીંયા તમારે ગોળ ચોરસ, આ રીતે ગોળ ચોરસ, પાછું તમારે ગોળ ચોરસ, આ રીતે તમારે બનાવવાનું છે. ત્યાર પછી નીચે જુઓ તીર, બધા જ તીર સીધી દિશામાં જાય છે તો એ પણ તમારે એ રીતે કરી દેવાના. ત્યાર પછી અહીંયા જુઓ ટપકાની પેટર્ન છે, પહેલા ખાનામાં એક ટપકું, બીજા ખાનામાં બે, ત્રીજા ખાનામાં ત્રણ, ફરી પાછું પહેલા ખાનામાં એક બે ત્રણ, એક બે, એ રીતે તમારે પેટર્ન આગળ વધારવાની છે. તો હવે તમને સમજ પડી ગઈ હશે કે આમાં તમારે કઈ રીતે પેટર્ન આગળ વધારવાની છે. આગળની જે પેટર્ન છે એ ધ્યાનથી જુઓ એટલે તમને ખબર પડી જશે. તીર છે તેમાં બે તીર સીધા, બે ઊંધા, બે સીધા, બે ઊંધા, પણ એક કેસરી કલરનું, એક વાદળી કલરનું છે. એની નીચે એક ત્રિકોણ ઊંધો, પછી બે ટપકા, પછી સીધો ત્રિકોણ, બે ટપકા, પછી ઊંધો ત્રિકોણ, બે ટપકા, પછી સીધો ત્રિકોણ, બે ટપકા. ત્યાર પછી નીચે એવી રીતે લંબચોરસ આપેલા છે અને એની નીચે અર્ધ ગોળ આપેલા છે. તો તમે પણ આવી રીતે જુદા જુદા આકારોનો ઉપયોગ કરી અને અલગ અલગ પ્રકારની પેટર્ન બનાવી શકો છો. નોટની અંદર તમે આવા અલગ અલગ આકારો કરી અને કોઈ પણ બે પેટર્ન બનાવજો. તો આજે આપણે પાઠ 5 પેટર્નમાં પેજ નંબર 30 થી 34 સુધી જોઈ ગયા છીએ. તો તમારે અલગ અલગ પ્રકારની પેટર્ન એટલે કે ડિઝાઇન બનાવવાની છે.